बनासकांठा जिलाना धानेरा तालुकाना ग्रामीण विस्तार में रहता श्रमिक गरीब परिवारों घरना चूला केन्द्रनी मनरेगा योजना अंतर्गत मळती रोजगारी पर आधारित है। जो कि छेल्ला दोढ़ महीनाथी मनरेगा योजना अंतर्गत मजूरी मळतुं वेतन न मळवाना कारणे परिवारों की आर्थिक हालत खराब थी जवा पामी है। धानेरा तालुकाना गामडामां पाणीनी अछतना कारणे खेतीवाड़ी पण पड़ी भांगी छे, जेना कारणे गामडामां हवे मजूरी माटे जो कोई विकल्प होय तो ते मनरेगा योजना अंतर्गत चाली रहेलू श्रम कार्य छे। गाममां तळाव खोदवानी कामगीरी करी घरना परिवारना सभ्यो रोजगारी मेळवी रह्या छे। जो कि छेल्ला दोढ़ मासथी श्रमिकोने पोतानुं वेतन न मळता घर चलावुं मुश्किल बनी गयुं छे। हाल पवित्र श्रावण मास चाली रह्यो छे। आ श्रावण मासमां दशामना व्रत साथे अनेक त्यौहारो पण आवता होय छे। जो कि रोकड रुपया न होवाना कारणे गरीब परिवारो त्यौहारनी उजवणी पण करी शकता नथी। गामडामां रहेती महिलाओने गामडाना रीत रिवाज निभाववा पड़ता होय छे। जो कि जेना ऊपर निर्भय छे एज रोजगारीनुं वेतन मळतुं नथी। રંગાબાદ મજૂરી કરવા અમે સાહેબ, અમારે આવે દશા મારા વરત આવે કોંદુડો આવે, અમારા પાસે કોઈ સહાયતા હે નહીં, અમારા પાસે પાણી હે નહીં, અમે શું કરીએ? દોઢ મહિનાથી મજૂરી કરવા સાહેબ, તે તમે હવે અમારી સહાયતા આપો, અમારી મજૂરી આલો, તે અમારા છોકરો છે ને માથે જીવાણો બસ સાહેબ, હા તે અમારે કોઈ ટોપરું મેળવું હોય, અમારે કોઈ દશા મારા વરત, તો અમે શું કરો સાહેબ? લો કહો, દોઢ મહિનાથી મજૂરી કરો, તમે કોઈ હાલતા હોય ને મજૂરી, અમાર ચા પાણી જોઈએ, અમારા નાના નાના છોકરા છે ને માથે જીવાડો, અમારા ગામમાં પાણી હે નહીં, અમારા ગામમાં મજૂરી હે નહીં, અમે સડા ઉપર જીવ સાહેબ, દોઢ મહિનાથી પગાર નહીં આવતો, દોઢ મહિનાથી અમારા પગાર નથી હાલતા, અને મજૂરી કરો અમે ઘણી ધૂળ ઉપાડો, પણ પગાર ઉપર શું કરો અમે પગાર વગર સાહેબ? હા, ધાનેરા તાલુકાના 15 જેટલા ગામોમાં મનરેગા યોજનાનું કામ ચાલી રહ્યું છે। ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ ગામની મુલાકાત લેતા અહીં મોટા પ્રમાણમાં મહિલાઓ મજૂરી કરતી નજરે પડી હતી। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પાસે ગરીબ શ્રમિક મહિલાઓ વેતનની માગણી કરી રહી છે। વિધવાબેનને માર કમાવાવાળો કોઈ નથી, માર ઘરવાળા નથી, અને મને ખૂબ તકલીફ પડે, વાપરવાનો પૈસો નથી, મારા છોકરીએ કોદુડા માથે આવે તો અમારે દેવું દેવું પડે, તો અમે શહેરમાં દુકાન માથે લાવા ચડતર તો એ દેવી પડે, તો અમે શેના માથે થકવા, તો તમારી મહેરબાની કરીને અમારે પગાર નાખો સાહેબ, શેનો પગાર બાકી છે શેનો, તમારે શેનો પગાર બાકી? નરેંગાનો, નરેંગાનો સાહેબ પગાર બાકી છે, અમે દોઢ મહિનો સો કામ કરા પણ અધો પગાર આવ્યો નથી, તો અમે કેવી રીતે અમે ચલાવવા કો સરકાર સરીની વિનંતી કે પૈસા નાખો સાહેબ, આ પૈસા નાખો ને અમે કેવી રીતે જીવીએ સાહેબ, તમારી વિનંતી છે અને મહેરબાની કરીને પૈસા નાખજો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોઈ મિલ કે રોજગારી આપે તેવી વ્યવસ્થા નથી। હવે તો ભૂગર્ભના પાણી પૂરા થઈ જતા સ્થાનિક ગરીબ પરિવારોને બે ટાઈમના ખોરાક માટે પણ રજરપાટ કરવો પડે છે। ધાનેરા તાલુકામાં દારૂનું સેવન બધું હોવાના કારણે મહિલાઓને ઘર ચલાવવાની જવાબદારી પોતાના શિરે લેવી પડે છે। જો કે આ વર્ષે સતત દોઢ માસથી મનરેગાની મજૂરીનું વેતન અટકી જતાં હાલત કફોડી બની છે। મનરેગા યોજના અંતર્ગત હાજરી પૂરતા કર્મચારીઓ પણ શ્રમિકોને સત્વરે પગાર મળે તેવી વિનંતી કરી રહ્યા છે। એના લીધે વારંવાર મજૂરો રજૂઆતો કરે, મને મેં ઉપર પણ રજૂઆત કરી પણ ઉપરથી કોઈ પગાર આવતો નથી, તો દોઢ બે મહિનાથી પગાર આવતો નથી, તો હું સાહેબ શ્રીને વિનંતી કરું, સરકાર શ્રીને વિનંતી કરું કે તાત્કાલિક આ મજૂર લોકોનો પગાર નાખો, આ મજૂર ગરીબ પરિસ્થિતિમાં છે, અને આજે કોંદુડા જેવા પવિત્ર તહેવાર આવ્યા, પવિત્ર તહેવારની અંદર કોઈ બેન આવે, કોઈ મળવા આવે, દીકરીઓ આવે, કોઈ હા તે, એના કારણે આ પગાર હજુ સુધી આવ્યો નથી, તો વારંવાર રજૂઆતો કરે તો સરકાર શ્રી આ શબ્દ વભળે અને પગાર નોખે। એટલે દોઢમાંથી પગાર નહીં આવે છતાં બધા મજૂરી આવે છે લોકો? હા, છતાંય આવે, શું કરે? અહીંયા મજૂરી નથી ને ગામમાં, હા મજૂરી ન હોય તો શું કરે? અમે દુકાનથી કેમ પગાર આવશે ત્યારે આપશે, પગાર આવશે ત્યારે આપશે, પણ પગાર આવતો નથી તો કરવાનું શું? કેટલા મજૂર કામ કરતા હશે અહીંયા? મજૂર કરે 128 કામ છે। કેટલા કેટલા પરિવારોના હશે અહીંયા? અહીંયા તો હરિજનના છે, ઠાકોરામાંથી છે, વાઘરીયમથી છે, મુસલમાનમાંથી છે, તમામ પરિવારમાંથી કામ કરે છે। આજે દેશના પ્રધાનમંત્રી નારી સાથે સંવાદ કરી રહ્યા છે, ત્યારે ધાનેરા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાની મનરેગા યોજનામાં કામ કરતી શ્રમિક મહિલાઓ વેતન માટેની રજૂઆત કરી રહી છે।